हेलो विद्यार्थी मित्रों, हवे त्रीजा धोरणना विद्यार्थी बधा हिंदी प्रवेशिका खोलशे। बराबर, हवे हिंदी प्रवेशिका में आपणे गया विडियामां आठमा पाठनो चौथो प्रश्न चलाव्यो हतो। आठमो पाठ अनुलेखन छे, तेनो आपणे चौथो प्रश्न छे आपणे चलावेलो हतो। बराबर, जेनुं हिंदी वाक्यमांथी गुजराती वाक्य बनावाना हता, જે આપેલા જ હતા। બરાબર, જે પેજ નંબર 23 ઉપર આપેલું છે, અને હવે આપણે બધાને પેજ નંબર 25 ખોલવાનું છે। બરાબર, 24 ઉપર વાક્ય જ આપેલા છે અને પેજ નંબર 25 ખોલવાનું છે। હવે પેજ નંબર 25 ઉપર તમારે નવમો પાઠ આપેલો છે, અને નવમા પાઠમાં તમારે કવિતા આપેલી છે, જે કવિતાનું નામ છે ઘડી। ઘડી એટલે કે ઘડિયાળ। વિદ્યાર્થી મિત્રો, હવે આ કવિતામાં એવું કહેવા માંગે છે કે ઘડિયાળ છે એ ક્યારેય આરામ કરતી નથી, તે હંમેશા સતત ચાલતી રહે છે। અને ઘડિયાળ છે એ બધાને સવારે ઉઠાડે છે, સમયનું જ્ઞાન કરાવે છે, હંમેશા ચાલતા રહો એવી શીખ આપે છે, સમય પર આપણને શાન શીખવાડે છે, સમય સમજાવે છે, અને ઘડિયાળ છે એ ટીક ટીક એનો અવાજ ચાલુ રહે છે, તે હંમેશા ચાલુ જ રહે છે। જુઓ હવે કવિતા, ટીક ટીક કરતી ચલતી ઘડી, ટીક ટીક છે એ ઘડિયાળનો અવાજ આવે છે। ટીક ટીક કરતી એટલે કે ટીક ટીક કરતી, ચલતી ઘડી એટલે કે ચાલે ઘડિયાળ। આરામ કભી ન કરતી ઘડી, આરામ એટલે કે આરામ, કભી ન કરતી એટલે કે ક્યારેય નથી કરતી, ઘડી એટલે કે ઘડિયાળ, આરામ ક્યારેય કરતી નથી ઘડિયાળ। સુબહ સબકો જગાતી ઘડી, સુબહ એટલે કે સવાર, સબકો એટલે કે બધાને, જગાતી એટલે કે જગાડે છે, ઘડી એટલે કે ઘડિયાળ। સુબહ સબકો જગાતી ઘડી, સવારે બધાને જગાડે ઘડિયાળ। સમય કા જ્ઞાન કરાતી ઘડી, સમય એટલે કે સમય, કા એટલે કે નું, જ્ઞાન કરાતી એટલે કે જ્ઞાન કરાવતી ઘડી એટલે કે ઘડિયાળ। સમય કા જ્ઞાન કરાતી ઘડી, સમયનું જ્ઞાન કરાવે ઘડિયાળ। પછી બીજો પેરેગ્રાફ આપેલો છે, ચલતે રહો યહ શીખ દેતી ઘડી, હંમેશા ચાલતું રહેવાનું શીખ આપે છે ઘડિયાળ। વક્ત કી શાન શીખાતી ઘડી, સમયનું જ્ઞાન કરાવે છે ઘડિયાળ। વક્ત કી શાન શીખાતી ઘડી એટલે કે સમયનું જ્ઞાન શીખવાડે છે ઘડિયાળ। સમય કો સમજાતી હે ઘડી, સમયની સમજૂતી આપે છે ઘડિયાળ, સમય સમજાવે છે ઘડિયાળ। ટીક ટીક કરતી ચલતી ઘડી, ટીક ટીક કરતી ચાલે ઘડિયાળ। બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેનું સ્વાધ્યાય જોશું। તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, કોષ્ટક સે ઉંચિત શબ્દ ચૂનકર પંક્તિ પૂર્ણ કરો। બરાબર, હવે આમાંથી કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને પંક્તિ પૂરી કરવાની છે। જુઓ, ટીક ટીક કરતી ખાલી જગ્યા ઘડી, તો અહીંયા તમને ઓપ્શન આપેલું છે ચલતી અને રૂકતી, તો ખાલી જગ્યામાં શું આવશે તો કે ચલતી। તો તમારે બધા વિદ્યાર્થી મિત્રોને ખાલી જગ્યામાં લખવાનું છે ચલતી। સમય કા ખાલી જગ્યા કરાતી ઘડી, અહીં બે ઓપ્શન આપેલા છે જાન અને જ્ઞાન, તો ખાલી જગ્યામાં શું આવશે તો કે જ્ઞાન આવશે। તો બધા વિદ્યાર્થી મિત્રોએ ખાલી જગ્યામાં લખવાનું છે જ્ઞાન। ખાલી જગ્યા સબકો જગાતી ઘડી, હવે ખાલી જગ્યામાં સુબહ આવશે કે શ્યામ આવશે, તો આપણે અહીં કવિતામાં જોયું કે સુબહ સબકો જગાતી ઘડી, તો ખાલી જગ્યામાં આવશે સુબહ। તો બધા વિદ્યાર્થી મિત્રો શું લખશે ખાલી જગ્યામાં? સુબહ। ખાલી જગ્યા રહો યહ શીખ દેતી ઘડી, હવે ખાલી જગ્યા રહો યહ શીખ દેતી ઘડી, તો ચલતે રહો એવી શીખ આપે છે ઘડિયાળ કે સોતે રહો? તો આપણે અહીં જોયું વિદ્યાર્થી મિત્રો કે ચલતે રહો યહ શીખ દેતી ઘડી, હંમેશા ચાલતા રહો એવી શીખ દે છે ઘડિયાળ, તો ખાલી જગ્યામાં આવશે ચલતે। સમય કો ખાલી જગ્યા હે ઘડી, રૂલાતી હે કે સમજાતી હે? બરાબર, તો સમય કો ખાલી જગ્યા હે ઘડી, તો ખાલી જગ્યામાં આવશે સમજાતી, તો ખાલી જગ્યામાં શું લખવાનું? સમજાતી। બરાબર, હવે બીજો પ્રશ્ન આપેલો છે,
घड़ी में देख कर रिक्त स्थान में समय लिखिए, घड़ियाल में जोईने खाली जगह में समय लखो। विद्यार्थी मित्रों जुओ हवे पेली घड़ियाल में केटला वागेला छे, तो के नानो काटो छे ए 4 ऊपर छे अने मोटो काटो छे ते 12 ऊपर छे, तो समय केटलो थयो कहेवाय, तो के 4 वाग्या कहेवाय। केटला थयो कहेवाय, तो के 4। पछी बाजूनी घड़ियाल में छे नानो काटो 4 आपेलो छे अने मोटो काटो छे 3 आपेलो छे, बराबर, तो केटला वाग्या कहेवाशे, तो के 4 ने 15, कारण के आपने अहीं बे अंकनी वच्चे 5 लीटी आपेली हुई जे मिनिट हुई छे, बराबर, तो 1, 2 ने 3, तो आपने 3 अंक आपेला छे, तो 3 ना 5 5 गणी तो 15 मिनिट थाय, तो आपने अहीं 4 ने 15, बराबर। त्यार पछी नानो काटो 4 आपेलो छे अने मोटो काटो 6 आपेलो छे, तो केटला वाग्या कहेवાશે, तो के 4 ने 30, तो अहीं આવશે 4 અને 30, એટલે 4 કલાક અને 30 મિનિટ। પછી છે નાનો કાંટો 5 આપેલો છે અને મોટો કાંટો 9 આપેલો છે, તો કેટલા વાગ્યા કહેવાય, તો કે 4 કલાક અને 45 મિનિટ। કેટલા વાગ્યા કહેવાશે, તો કે 4 કલાક અને 45 મિનિટ, બરાબર। હવે બધા વિદ્યાર્થી મિત્રોએ આ સ્વાધ્યાય છે હિન્દી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું છે, બરાબર, અને તમારી ઘરે ઘડિયાળ હોય તેમાં તમારે સમય જોતા શીખવાનું છે। ઘડિયાળ છે એ તમારે દોરવાની છે અને નીચે સમય લખવાનો છે, અને આ ઉપર જે પેલો પ્રશ્ન આપેલો છે એમાં 5 ખાલી જગ્યા છે, તે 5 ખાલી જગ્યા તમારે હિન્દી નોટબુકમાં લખવાની છે, બરાબર। હવે આવતા વિડીયોમાં આપણે 10મો પાઠ જોશું, 10મા પાઠનું નામ છે યહ હે, એટલે કે આ છે, બરાબર, જે પેજ નંબર ઉપર આપેલું છે 26 ઉપર, બરાબર। તો બધા વિદ્યાર્થી મિત્રોએ પેજ નંબર 26 છે એના ચિત્ર એકવાર જોઈ લેવાના છે, એ પેજ ઉપર એકવાર નજર કરવાની છે, બરાબર, આવતા વિડીયો સુધીમાં, બરાબર, થેન્ક યુ।